નમસ્કાર, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. ગીર સોમનાથથી મળી રહ્યા છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં જ કોવિડ સંદર્ભે એક મોકડ્રિલ યોજાયું છે. પ્રાંત અધિકારી બાટીએ કરેલી જે સરપ્રાઇઝ વિઝિટ છે તે જ વેરાવળ સિવિલ હોસ્પિટલ કોરોનાની હોસ્પિટલમાં જ મુલાકાત લીધી છે. ઓક્સિજન પ્લાન્ટની પણ વિઝિટ કરી છે. ત્યારે વેરાવળ કોવિડ હોસ્પિટલમાં 1500 અને 250 લીટરના પ્લાન્ટને કાર્યરત કરાયો છે. 300 બેડની ક્ષમતા સાથે જ 30 બેડ સંપૂર્ણ રેડી છે. કોવિડ હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર પરમારે અવગત કરી છે. કેવી બાટી, પ્રાંત અધિકારી વેરાવળ. સર, શું કહેશો આજે સરપ્રાઇઝ વિઝિટ માટે વેરાવળ સરકારી હોસ્પિટલ આ પધાર્યા છો, શું મુદ્દો છે અને વિઝિટનું કારણ શું? કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ અને આજરોજ આખા દેશમાં જે કોરોનાના પ્લાન્ટ છે એની મુલાકાત લેવાનું નક્કી થયેલું એના ભાગરૂપે આજની આ વિઝિટ છે. આપણે અહીંયા વાત કરીએ તો 3 ઓક્સિજન પ્લાન્ટ છે. એક HPCLનો ઘણો મોટો 1000 LPMનો પ્લાન્ટ છે. બીજા 500 LPM અને 250 LPMનો પ્લાન્ટ છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ વેરાવળ એ મુખ્ય હોસ્પિટલ ગણીએ તો 300 બેડની એની કેપેસિટી છે. હાલ પૂરતું આપણે 30 બેડ એકદમ અદ્યતન રેડી રાખેલા છે. તમામ સિસ્ટમ જે છે એ કાર્યરત છે અને તમામ મેડિકલ સ્ટાફ પણ એક્ટિવ છે. ખાસ કરીને સાહેબ, તે કોરોનાની ભીતિ છે, WHO દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે ચોથી લહેરની શક્યતાઓ છે, તેને લઈને તંત્ર, આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર કેટલું છે? વાત કરીએ તો જિલ્લા વહીવટીતંત્ર, મેડિકલ તંત્ર અને સમગ્ર તંત્ર આ બાબતે ખૂબ જ કાળજી લઈ રહ્યું છે. લોકોને પણ માસ્ક પહેરવાની એવી અપીલ કરવામાં આવશે અને જ્યારે પણ કોઈ પણ કટોકટી જેવી પરિસ્થિતિ આવે તો પણ આપણી પાસે દવા, ઓક્સિજન, પ્લાન્ટ એ બધી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે. હાલ કોઈ ભીતિનું કારણ નથી.